આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. મોહમ્મદ શાહનવાઝ ઝહીર, તમને સલામ છે. આ તસવીર જુઓ. એક નામાંકિત એરલાઇન કંપનીમાં એક સિનિયર કોમર્શિયલ પાયલટ તરીકે કામ કરતા મોહમ્મદ શાહનવાઝ ઝહીરનું આંતરધર્મ વાલીપણું જુઓ. પોતાની સાથે પાયલટ તરીકે કામ કરતા અંગત અને જિગરી મિત્ર પ્રવીણ દયાળ ધીમે ધીમે મૃત્યુ તરફ જઈ રહ્યા હતા અને તેમને કેન્સર હતું. પ્રવીણને સતત ચિંતા કોરી રહી હતી કે પત્ની તો અગાઉ મૃત્યુ પામી ચૂકી છે અને તેના બે જોડિયા સંતાનો આયુષ અને પ્રાર્થનાને પોતાના મૃત્યુ પછી કોણ સાચવશે. મોહમ્મદ ઝહીર મિત્રનો વલોપત અને મૂંઝવણ સમજી ગયા હતા. હિન્દુ મિત્રના અનાથ બનેલા બંને બાળકોના વાલીપણા માટે મોહમ્મદ ઝહીર દિલ્હી હાઈકોર્ટમાં કાયદાકીય રીતે ઓર્ડર લઈ આવ્યા અને આ માટે તેમને ઘણો પરિશ્રમ કરવો પડ્યો. હિન્દુ બાળકોની પરવરિશ કે ઉછેર એક મુસ્લિમ કુટુંબ કરે તેને માટે ન્યાયાલયની ખંડપીઠિકાઓએ ખૂબ સ્પષ્ટતા માંગી, જેમાં મોહમ્મદે એક વાત પર ભાર મૂક્યો કે મારા મિત્રની વ્યથાને હું દરરોજ જોતો હતો અને તેના અંતિમ દિવસોમાં મેં તેને વચન આપ્યું હતું કે તું હૃદયમાં ગુંગણામન ના અનુભવ. આયુષ અને પ્રાર્થનાની હું જવાબદારી લઉં છું અને બાળકોનો સંપૂર્ણ હિન્દુ સંસ્કાર મુજબ ઉછેર કરીશ તેવી હું કોર્ટને ખાતરી આપું છું. બોલેલા શબ્દોનું પાલન કરવું એ તો સૌ મિત્રની પ્રથમ ફરજ છે. પ્રવીણ દયાળના સગાઓએ બાળકોની ઉછેર કરવાની જવાબદારી લીધી નહીં. મોહમ્મદે બાળકોના ભવિષ્ય માટે આયુષ પ્રાર્થનાના બેનિવોલન્ટ ફંડ પણ કોર્ટને મંજૂરીથી જ બનાવ્યું. બંને બાળકો 25 વર્ષની ઉંમરે પહોંચે એટલે તેમને આ રકમ મળશે. બંને બાળકો મોહમ્મદના ઘરે જ રહે છે. દિલ્હી હાઈકોર્ટે આ ઘટનાની ખૂબ પ્રશંસા કરી અને આંતરધર્મ વાલીપણું અને ઉછેરનો એક અસામાન્ય કિસ્સો બતાવ્યો છે. સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, નમસ્કાર.